चलो बाळको आपणे चेप्टर नंबर 8 नी शुरुआत करिए। भारतना राज्य बंधारणनु घडतर अने लक्षणो आ चेप्टरनु टाइटल छे। आ चेप्टरमां बाळको तमारे सवाल केटला भणवाना छे ने कया कया भणवाना छे ने शुं भणवानुं छे तो बाळको एक बंधारणनु घडतर के बंधारण आपणुं कई रीते रचवामां आवेलुं अने एना माटे केवा प्रयासो थया हता। बीजुं બંધારણનું મહત્વ છે ત્યાર પછી બાળકો બંધારણની જે શરૂઆત થાય એ આમુખથી થાય છે તો આમુખ શું છે બરાબર એના વિશે માહિતી મેળવીશું આમુખના આધાર સ્તંભો છે એના વિશે માહિતી મેળવીશું અને બંધારણની લાક્ષણિકતાઓ કે લક્ષણો છે એના વિશે આ ચેપ્ટરમાં આપણે માહિતી મેળવવાની છે તો બાળકો પહેલો સવાલ છે બંધારણનો અર્થ અને બંધારણના ઘડતરની પ્રક્રિયા બાળકો બંધારણ એટલે શું ख्याल है वो तो बाळको कोई पण देश नो शासन चलावा माटे घड़वामां आवेला नियमोना व्यवस्थित संग्रह ने बंधारण कहे छे। ख्याल है वो फरी एक वक्त बाळको बंधारण कोने कहेवाय तो कोई पण देश नो शासन चलावा माटे घड़वामां आवेला नियमोना व्यवस्थित संग्रह ने बंधारण कहे छे। शुं फरी एक वक्त બંધારણ એટલે શું કોઈ પણ દેશનો શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે। હા બાળકો આજે કોઈ પણ દેશ હોય એની વન કન્ટ્રી બાળકો એને ચલાવવા માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા ખૂબ જ જરૂરી છે નીતિ નિયમો હોવા ખૂબ જ જરૂરી છે એટલા માટે આપણા દેશમાં બંધારણના ઘડતરની પ્રક્રિયા શરૂ થઈ હતી બંધારણ ઘડવામાં આવેલો દેશને ચલાવવા માટે આ ઉપરાંત પણ તમારી માહિતી માટે કહી દો બાળકો આપણા દેશમાં બંધારણ તો છે જ સાથે સાથે બાળકો અલગ અલગ કાયદાઓ પણ છે એક્સ ફોર એક્ઝામ્પલ બાળકો આઈપીસી ખ્યાલ આવ્યો ઇન્ડિયન પિનલ કોર્ટ ખ્યાલ આવ્યો પછી સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોર્ટ પછી બાળકો મોટર વ્હીકલ એક્ટ ખ્યાલ આવ્યો પછી બાળકો નશાબંધી ધારો આવા ઘણા બધા કાયદાઓ પણ આપણા દેશમાં છે ખ્યાલ આવ્યો આજે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થાય ને બાળકો તો બંધારણ તો ઠીક પણ આઈપીસી અનુસાર એને સજા થાય છે કારણ કે એમાં પણ બાળકો સરકાર દ્વારા કલમો અને કાયદાઓ ઘડવામાં આવેલા છે આશરે 511 કલમ છે બાળકો એમાં ખ્યાલ આવ્યો એવી રીતના બાળકો આ દેશને ચલાવવા માટે દેશનું સુશાસન અને લોકશાહી ઢબે બાળકો વહીવટ થાય એ માટે સરકારે બંધારણની રચના કરવામાં આવી છે ખ્યાલ આવ્યો હવે બાળકો બંધારણ શું છે એની ચર્ચા કરીએ આપણે બાળકો ટૂંકમાં બંધારણ તો બાળકો એક નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ હોય છે બંધારણ રચાયું કઈ રીતના એની ચર્ચા આગળ જઈએ તો આઝાદી પહેલા બ્રિટિશ સરકાર એટલે અંગ્રેજ સરકાર બાળકો આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 ના રોજ બાળકો તમે આ ચેપ્ટરમાં જે તારીખ આવે છે જે સાલ આવે છે એને ખાસ કલેક્ટ કરજો ખાસ કાળજી રાખજો ફ્યુચરમાં બાળકો તમે ક્લાસ 1-2 ઓફિસરની એક્ઝામ આપો તો ચેપ્ટર નંબર 8-9 માંથી ઘણા સવાલો બાળકો તમને એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે ખ્યાલ આવ્યો તો બાળકો બંધારણ સભા માટે આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 ના રોજ કારણ કે આઝાદી આપણને બાળકો 47 માં મળેલી ખ્યાલ આવ્યો પણ એના પહેલા જ બંધારણ ઘડવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ અને એના માટે 3 સભ્યોના કેબિનેટ મિશન ને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું ખ્યાલ આવ્યો હા બાળકો 1946 માં ભારતમાં કેબિનેટ મિશન આવેલું ને 3 સભ્યનું બનેલું હતું આ 3 સભ્યના બનેલા કેબિનેટ મિશન ને ભારતના આઝાદીના ઉકેલ શોધવા માટેનું કાર્ય સોંપવામાં આવ્યું તેમણે બંધારણ ઘડતર અંગેનો માળખું ઘડવા માટે બંધારણ સભાની શું કરી બાળકો રચના તો સર પહેલા આઝાદી આપી દેવાય પછી બંધારણ ઘડાય બાળકો એમ નહીં પહેલા નીતિ નિયમો ઘડવા પડે અને નીતિ નિયમોને આધારે બાળકો એક દેશ બીજા દેશને માલિકી સુપ્રત કરતી હોય છે એટલા માટે 1946માં કેબિનેટ મિશન ભારતમાં આવ્યું આઝાદીના ઉકેલ માટે અને એમણે એમ નક્કી હતું બાળકો કે હવે દેશને આઝાદી મળશે ને એટલા માટે એમણે બંધારણ ઘડવા માટે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની શું કરી બાળકો રચના કરી એટલે બાળકો કેબિનેટ મિશનના કહેવા પ્રમાણે ભારતમાં બંધારણ સભાની શું થઈ રચના
હવે આ બંધારણ સભા બંધારણની શું કરશે રચના નીતિ નિયમોની બાળકો ઘડતર કરશે અને બંધારણ સભાના કુલ સભ્ય સંખ્યા કેટલા હતા બાળકો 289 કાળજી રાખજો અગત્યનો સવાલ છે બંધારણ સભા ઘડવા માટે કુલ કેટલા સભ્યો નિમણૂક થઈ હતી તો બાળકો 289 શબ્દો બાળકો સભ્યોની શું થઈ હતી નિમણૂક જેમાં જુદી જુદી કોમ ધર્મ જાતિ લિંગ ભૌગોલિક પ્રદેશો આ બધા બાબતોને ધ્યાનમાં લઈને સભ્યોની નિમણૂક કરવામાં આવેલી હતી હા બાળકો બંધારણ સભા માટે 289 સભ્યોનું સિલેક્શન થયું 289 સભ્યો બાળકો નિમણૂક થયા પણ ગમે ત્યાંથી કે ગમે તે પ્રદેશમાંથી એને લઈ લેવામાં નથી આવ્યા બાળકો જો એ માટે જુદી જુદી કોમના લોકોને પણ સમાવેશ કર્યા ધર્મના લોકોને જાતિ લિંગ ભૌગોલિક પ્રદેશો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને બાળકો બંધારણ સભાની રચના થઈ હતી અને બાળકો કેટલાક નિષ્ણાત પણ હતા કાયદા શાસ્ત્રી પણ હતા ધારા શાસ્ત્રી પણ હતા મહત્વના સભ્યો બાળકો બંધારણમાં જો 289 સભ્યોના નામ અહીંયા તમને લખી નથી બાળકો લખવામાં આવ્યા નથી કે આપવામાં આવ્યા નથી ખ્યાલ આવ્યો એટલા માટે બંધારણ સભાના જે મહત્વના સભ્યો હતા જે દિગ્ગજો કહેવાય એમાં બાળકો એક હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અબુલ કલામ આઝાદ શ્યામ પ્રસાદ મુખર્જી ત્યાર પછી બાળકો એચપી મોદી નરેન્દ્ર મોદી ની ધ્યાન રાખજો પાછા એચવી કામંત ફ્રેન્ક એન્થની કનૈયાલાલ મુનસી કૃષ્ણસ્વામી આયંગર ત્યાર પછી બાળકો બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં પણ બાળકો બંધારણ ઘડવા માટે મહિલાઓ પણ પાછળ નથી મહિલાઓને પણ એટલે અહીંયા બાળકો અહીંયા જાતિ શબ્દ મૂકેલો છે જો પુરુષો તો હતા જ સ્ત્રીઓને પણ બંધારણ સભામાં ઘડતરમાં એમને સ્થાન આપવામાં આવ્યું હતું ખ્યાલ આવ્યો તો બાળકો જો તમને 2 માર્ક્સનો સવાલ પૂછાય કે બંધારણ ઘડવા માટે મહત્વના સભ્યો કેટલા સભ્યો તો બાળકો 289 પણ મહત્વની કામગીરી ભજાવનાર કયા કયા હતા તો બાળકો 2 માર્ક્સમાં તમારે આ નામ લખવા પડે હજી મહિલાઓના 2 નામ તમને હું કહું છું સરદાર વલ્લભભાઈ પટેલ અબુલ કલામ આઝાદ શ્યામ પ્રસાદ મુખર્જી એચપી મોદી એચવી કામંત ફ્રેન્ક એન્થની કનૈયાલાલ મુનસી કૃષ્ણસ્વામી આયંગર બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં બાળકો એક હતા વિજયાલક્ષ્મી પંડિત કોણ બાળકો વિજયાલક્ષ્મી પંડિત અને બીજા હતા સરોજની નાયડુ ખ્યાલ આવ્યો વિજયાલક્ષ્મી પંડિત અને સરોજની નાયડુ એમણે પણ આ 289 સભ્યોમાં સ્થાન મેળવ્યું હતું અને બંધારણના ઘડતરમાં પોતાનું મહત્વનું એક ભગીરથ યોગદાન કહી શકાય એમણે આપ્યું હતું ત્યાર પછી બાળકો અમુક વસ્તુ ટૂંકમાં લખેલી છે એ કાળજી રાખજો તમે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ હતી તો બાળકો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કોની બાળકો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તરીકે બાળકો બંધારણ સભાના મુખ્ય અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બાળકો ખરડા સમિતિના અધ્યક્ષ હતા બાળકો ઘણી વાર એક્ઝામમાં આ સવાલમાં તમે અટવાઈ જાઓ છો કારણ કે બંધારણ સભાના અધ્યક્ષ અને બંધારણના ખરડા એટલે કાયદા ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો બાળકો ડોક્ટર ભીમરાવ આંબેડકર ખ્યાલ આવ્યો આપણે એમને બાબા સાહેબ આંબેડકર ના નામે ઓળખીએ છીએ તો જો તમને પરીક્ષામાં સવાલ પૂછાય કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જો ખરડા સમિતિના અધ્યક્ષ પૂછે તો ડોક્ટર ભીમરાવ આંબેડકર ખ્યાલ આવ્યો બંધારણ સભાની કામગીરી હવે બાળકો બંધારણ સભાની કામગીરી શરૂ ક્યારે છે નિમણૂક થઈ હતી બાળકો 25 માર્ચ 1946 ના રોજ સભ્યો 3 કેબિનેટ મિશન આવ્યું એમણે બંધારણના ઘડતરના માળખું માટે બંધારણ સભાની રચના કરી દીધી પણ આની કામગીરી શરૂઆત થઈ બાળકો વેરી વેરી મોસ્ટ ટાઈમ બી બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થઈ 9 ડિસેમ્બર 1946 બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થઈ બાળકો 9 ડિસેમ્બર 1946 બાળકો સમયગાળો બંધારણ ઘડવા માટે કુલ કેટલો સમયગાળો લાગેલો છે વિકલ્પમાં પૂછાય છે ખાલી જગ્યામાં પૂછાય છે ચાલો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એમ બાળકો ઓલ ઓવર કહીએ ને તો લગભગ 3 વર્ષ જેટલો સમય લાગેલો છે બાળકો ને એટલા માટે વર્લ્ડનું સૌથી મોટું લેખિત બંધારણ હોય ને તો એ આપણા દેશનું ભારત દેશનું છે બાળકો ખ્યાલ આવ્યો વિશ્વનો સૌથી એક મોટો લોકશાહી દેશ પણ છે સાથે સાથે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ હોય ને તો એ આપણા દેશનું છે બાળકોને કારણ કે આ બંધારણને ઘડવા માટે સમયગાળો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગેલો છે બાળકો
બંધારણ ઘડવા માટે દરેક તજજ્ઞોએ ધારાશાસ્ત્રીઓ કે કાયદાશાસ્ત્રી દરેક નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને બાળકો આ એક વિશાળ મહાકાય બંધારણની આપણે શું કરી છે રચના અને બાળકો આ બંધારણ ઘડવા માટે કુલ કેટલી બેઠકો બોલાવેલી તો 166 બેઠકો બોલાવેલી સર 166 બેઠકો એટલે શું તો બાળકો આ 289 સભ્યો નિયુક્ત થયા હતા ને તો આ 289 સભ્યો બાળકો 166 વખત બેઠા ચર્ચા વિચારણા કરી ડિસ્કસના અંતે દરેક કાયદાને ઊંડાણપૂર્વક પરખ્યો અને પછી બાળકો બંધારણમાં એને ઇન્વોલ્વ કરવામાં આવ્યો છે સામેલ કરવામાં આવ્યો છે અને એટલે 166 બેઠકો થઈ બાળકો આ પ્રક્રિયામાં એટલે બંધારણના ઘડતરની પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું બાળકો ભારતીય બંધારણ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને રચવા માટે આપણે વિશ્વના કેટલાય દેશોના નીતિ નિયમો લીધા છે બાળકો લગભગ વર્લ્ડના જે નામાંકિત દેશો છે એ નામાંકિત દેશોના બાળકો આપણે બધી જ વસ્તુ થોડી થોડી બાળકો કાયદાઓ આપણે લીધા છે બાળકો જર્મનીમાંથી પણ આપણે સાઉથ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકામાં ઇંગ્લેન્ડમાંથી ઓસ્ટ્રેલિયામાંથી આયર્લેન્ડમાંથી આવા બધા દેશોના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને આપણે આપણા બંધારણમાં બાળકો સામેલ કર્યા છે અને એટલા માટે બાળકો આપણા બંધારણની ખાસ વિશેષતા છે કે આપણા બંધારણમાં હક્કો પણ છે અને અધિકારો પણ છે જે વિશ્વના ભાગ્ય જ દેશોમાં જોવા મળે કે એ દેશમાં અધિકારો પણ હોય ને હક્કો પણ આપણે હક્કો પણ હોય ફરજો પણ હોય ખ્યાલ આપણા દેશમાં ફરજ પણ છે અને અધિકાર પણ છે જ્યારે ઓલ ઓવર બીજા કન્ટ્રીઝમાં બાળકો આ જોવા મળતું નથી એમે બાળકો ભારત હંમેશા બીજા કરતા કંઈક વિશિષ્ટ રહ્યું છે આ પ્રક્રિયામાં તેઓ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી ઓપ એટલે કે સ્વરૂપ આપ્યું હતું શરૂઆતમાં બાળકો જ્યારે શરૂઆતમાં આપણો દેશનો બંધારણ ઘડાયો ને ત્યારે શરૂઆતમાં કેટલા અનુચ્છેદ હતા 295 અને કેટલા પરિશિષ્ટ હતા 8 ખ્યાલ આવ્યો બાળકો 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા જ્યારે પણ બાળકો આપણે સ્કૂલમાં મળીશું ત્યારે હું બંધારણની જે ચોપડી છે એ હું તમને પ્રત્યક્ષ રજૂઆત કરીને તેનું ડિસ્ટ્રીબ્યુશન આપણે ચર્ચા કરીશું ખ્યાલ આવ્યો તો 295 અનુચ્છેદ ને 8 પરિશિષ્ટ પછી બાળકો બંધારણમાં સમય અંતરે શું થતા રહે છે સુધારા થતા રહે છે બાળકો બંધારણમાં સુધારા થાય ને એના માટે પણ બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે સમય અંતર બાળકો સુધારા થયા છે દાખલા તરીકે હમણાં જે જમ્મુ કાશ્મીરમાંથી 370 કાઢવામાં આવી 35 એ કાઢવામાં આવી બાળકો તો એ બધા સુધારા કહેવાય તો સુધારા બાદ 395 અનુચ્છેદ થયા અને 9 પરિશિષ્ટ થયા જ્યારે આજે 2020 ની વાત કરીએ તો બાળકો આજે 395 થી પણ વધારે અનુચ્છેદ છે અને પરિશિષ્ટો છે કારણ કે સમય અંતરે એમાં સુધારા વધારા થતા રહે છે અને આ બંધારણનો સ્વરૂપ જ વિસ્તાર વધતો જાય છે 26મી બાળકો આપણું બંધારણ કમ્પ્લીટ ક્યારે થઈ ગયું અને પસાર ક્યારે થયું તો 26મી નવેમ્બર 1949 ના દિવસે બાળકો સર્વનો મતે એટલે બધાની મંજૂરીથી બંધારણમાં પસાર થયું બાળકો પણ 26મી જાન્યુઆરી 1950 ના દિવસે એનો અમલ થયો બાળકો એક મહત્વનો પ્રશ્ન અને બાળકો તમને થતો હશે કે સર 26મી નવેમ્બર 1949 ના દિવસે સર્વાનો મતે પસાર થયો તો એ જ દિવસે અમલી કેમ ન બન્યો કેમ 26મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલ થયો તો બાળકો આના પાછળનો પણ એક ઇતિહાસ છે બાળકો સૌપ્રથમ આપણા દેશ માટેનો જે પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 1930 ના દિવસે રાવી નદીના કિનારે લાહોરમાં ઉજવાયો હતો એ તારીખને ધ્યાનમાં રાખીને બાળકો આપણે બંધારણનો અમલ 26મી નવેમ્બરના દિવસે ન કરતા 26મી જાન્યુઆરીના દિવસે આપણે આ તારીખે બાળકો એનો અમલ કરવાનું વિચાર્યું હતું કારણ કે દેશ માટે સૌપ્રથમ પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 1930માં લાહોરમાં રાવી નદીના કિનારે બાળકો એનો એલાન થયો હતો એ પર્વ ઉજવવામાં આવેલ ને એટલા માટે 26મી જાન્યુઆરીના દિવસે આ બંધારણ સભાએ વિચાર્યું કે આપણે એ દિવસે એનો અમલ કરીશું ને એટલા માટે 26મી જાન્યુઆરીના દિવસે આપણે પ્રજાસત્તાક દિન તરીકે પણ ઉજવીએ છીએ બાળકો ત્યારે નક્કી કરવામાં આવ્યું કે રાષ્ટ્ર ચિહ્ન શું રહેશે તો 4 સિંહોની આકૃતિ
સત્ય હંમેશા પ્રબળ હોય છે, ખ્યાલ આવ્યો? અસત્ય ગમે એટલી તાકાત કરે બાળકો, સત્ય સામે તે ટકી શકવાનું નથી, ખ્યાલ આવ્યો? એટલે બાળકો બહુ મસ્ત સૂત્ર પણ આપણે બાળકો સત્યમેવ જયતે એ આપણે બંધારણ સભાએ આપેલું બાળકો સૂત્ર છે, અને બાળકો ચાર સિંહોની આકૃતિ એ આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે। तो बाळको आ रीतना बंधारणनी घडतरनी प्रक्रिया शुरू थई हती, बंधारण अमलमां आव्युं, अने आजे बंधारणनो आपणे देशवासीओ चुस्तपणे अमल पण करीए छीए। ख्याल आव्यो? रही सही वात बाळको, तो होमवर्कनी तो तमारे होमवर्कमां एक वखत आ मुद्दो तमारे लखवानो रहेशे। ख्याल आव्यो? बीजा लेक्चरमां आपणे मळीशुं।